અમે જે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિના વખાણ કરવા માંગતા નથી પણ જે છે તે બતાવી રહ્યા છીએ કોર્પોરેટર હોય તો આવા હોવા જોઈએ નગરના વિકાસના કામોની સાથે સાથે પોતાના વોર્ડના ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈ શુભેચ્છા સંદેશ પાઠવીને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી

તો વોર્ડના રહી ગયેલ તથા પ્રાંતિજ તથા તાલુકાના ધોરણ દસ બારના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી તો પ્રાંતિજના આ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટની કામગીરીને વોર્ડના લોકો તથા પ્રાંતિજ તથા તાલુકાના લોકોએ સરાહના કરી હતી અને તેમણે નગરસેવક તરીકેની આ કામગીરીને પણ બિરદાવી હતી તો નગરસેવક હોય તો આવા તેમ કહીએ તો નવાય નહીં સંજય રાવલ જેવી પ્રાંતિજ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ કે જે એચએસસી અને એસએસસીની બોર્ડની એક્ઝામ જે આપી રહ્યા છે એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે પ્રાંતિજ નગરની અંદર નગરપાલિકાના કોર્પોરેટર શ્રી દિપ્તિબેન બ્રહ્મભટ્ટ હાર્દિકભાઈ એ લોકો અમારા વિસ્તારની અંદર આવી અને નગરપાલિકા દ્વારા અને એમની પોતાની હાર્દિક હૃદયની શુભકામનાઓ અમને પાઠવે છે અમારા વિદ્યાર્થીઓ જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એક જવલન સફળતા મેળવે અને ભવિષ્યમાં પણ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા માટે એ લોકો અમારા ઘરે ઘરે આવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે તે બદલ હું દિપ્તિબેન અને હાર્દિકભાઈ નો ખૂબ ખૂબ આભાર માનું છું આવી જ નગરની અંદર જે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહેલ છે તે દરેક વિદ્યાર્થીઓને એ લોકો પ્રોત્સાહિત કરે અને તેઓ સમાજને તથા પોતાના ભારત દેશને આગળ વધારવા માટે પોતે વિકસિત બને અને પોતે ખૂબ જ પ્રગતિ કરે એ માટે હું પોતે વાલી તરીકે ખૂબ ખૂબ એમને પણ શુભેચ્છા પાઠવું છું આવતીકાલથી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે તો મારા વોર્ડ નંબર ચારના વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રાંતિજ શહેર તેમજ પ્રાંતિજ તાલુકામાં પરીક્ષા આપનાર સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું આમ તો વોર્ડ નંબર ચારના મારા ધ્યાનમાં આવેલ વિદ્યાર્થીઓને હું રૂબરૂ મળી શુભેચ્છા પત્ર આપી શુભેચ્છા પાઠવી જ છે છતાં પણ જો ધ્યાન પર રહી ગયેલ વિદ્યાર્થીઓને જેડસટીવીના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું ફરીથી સર્વ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક